નમસ્કાર, જય મહાદેવ. મારા વાલા નાના બાળકો અને એમના વાલીઓ, તન્નાય એજ્યુકેશનલ કેમ્પસ તરફથી હું ઋષિ સર ફરી એકવાર કરાટેના વિડીયોમાં આપનું સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, મારા નાના નાના ભૂલકાઓ છે એ લોકોએ સરસ મજાની પ્રેક્ટિસ કરી હશે. ગયા વિડીયોમાં કરાટેમાં આપણે જુદી જુદી એક્સરસાઇઝ જેવી અને તમને પ્રારંભિક કરાટેનું જ્ઞાન મળે એવી કરાટેની એક્શન્સ આપણે શીખી હતી ને, તો આ વખતે ગયા વખતે મેં તમને એટેક શીખવાડ્યા હતા. આ વખતે હું તમારી સામે ડિફેન્સ લઈને આવ્યો છું. તમે બધા જે એટેક કરો છો ને આ પંચના, એ એટેકના ડિફેન્સ પણ હોય છે, જેથી કરીને તમારી સામે કોઈ પંચ મારવા આવે તો ત્યારે તમે લોકો એનો સરસ મજાનો ડિફેન્સ કરી શકો અને તમારી જાતને સ્વરક્ષિત કરી શકો. તો એવી થોડા ડિફેન્સ લઈને હું આજે તમારા સૌની સમક્ષ આવ્યો છું. આપણે શરૂઆત કરીએ ડિફેન્સની. પણ હા, એ પહેલાં હું તમને એ ચોક્કસ કહીશ કે ગયા વિડીયોમાં જેમ મેં શરૂઆતમાં તમને વોર્મઅપ કરતા શીખવાડ્યું હતું, શરીરને ગરમ કરતા શીખવાડ્યું હતું, એ વોર્મઅપ છે એ રેગ્યુલરલી તમારે કરવાનું છે. કોઈ પણ કરાટેની પ્રેક્ટિસ તમે કરો એ પહેલાં વોર્મઅપ છે એ ખૂબ જરૂરી છે. આપણે આજે અહીં વોર્મઅપ નથી કરતા, પણ તમને સીધા હું ડિફેન્સની શરૂઆત કરું છું અને તમને આ સરસ મજાના ડિફેન્સ આવડી જાય એ માટે ખાસ અને શાંતિથી જોજો અને એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરજો. તો મારા બાળ મિત્રો તૈયાર? ઓકે, ચાલો આપણે આજે ડિફેન્સ શીખીએ. તો સૌ પ્રથમ આપણા બંને પગની વચ્ચે એક ફૂટ જેટલી જગ્યા મૂકી અને ત્યારબાદ આપણે જમણા હાથને ખુલ્લો રાખશું. જમણા હાથને ખુલ્લો રાખી અને ડાબો હાથ છે એ પાછળની તરફ ખેંચી લઈશું. હવે આપણે જે પહેલો ડિફેન્સ શીખવાનું છે એનું નામ છે જોદાન શોતાય ઉકેલ. શોતાય ઉકેલ એટલે ફેસ પાસે કરવાનો ડિફેન્સ. મોઢા પાસે આપણે પંચ આવે તો એનો ડિફેન્સ કઈ રીતના કરી શકાય એ ડિફેન્સ. તો હથેળી ખુલ્લી, શોતાય એટલે હથેળી અને ઉકે એટલે ડિફેન્સ. તો આપણે શોતાય ઉકે કરવાનું છે, ફેસ શોતાય ઉકે. ઓકે, તો જમણો હાથ છે એ થોડોક જ ડાબી તરફ કાઢવાનો છે. ઓકે, આ હાથ ભૂલબે મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે. ઓકે, ચાલો શરૂ કરીએ. વન, આ હાથ ખોલી નાખવાનો જ, જમણા હાથની મુઠ્ઠી વળીને ભૂલબે. ટુ, ફરી પાછો આ હાથ અહીંયા અને ડાબો હાથ પાછળ. થ્રી, ફોર, ફાઈવ, સિક્સ, સેવન. ઓકે, હવે આ ડિફરન્સ ને આ કયો ડિફરન્સ છે? ફેસ શોતાય ઉકે. મોઢા પાસે કરવાનો, હથેળીથી કરવાનો જે ડિફરન્સ છે એનું નામ ફેસ શોતાય ઉકે. એ આપણે થોડો ઝડપથી કરશું. ઓકે, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ. ઓકે, હવે આવો જ ડિફરન્સ પેટમાં કોઈ આપણને પંચ મારે તો ત્યારે કેવો ડિફરન્સ કરવો જોઈએ એના માટે છે સ્ટમક શોતાય ઉકે, એટલે કે પેટ પાસે કરવાનું હથેળીનો ડિફરન્સ. જેમ આપણે ઉપરની તરફ જમણા હાથને ડાબી તરફ થોડો કાઢ્યો, એવી જ રીતે પેટ પાસે પણ હાથને સીધો રાખી અને ડાબી તરફ થોડો બહાર કાઢવાનો છે. શું કામ કાઢવાનો છે તમને બતાવું. જો આ પંચ આવી રીતના કોઈનો હોય અને આમ આમ આવતો હોય તો એને આપણે ધક્કો મારીને બહાર કાઢી શકીએ એટલા માટે. ઓકે, તો આપણે એ પણ કરીએ. વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ. હવે આ ડિફેન્સને આપણે થોડો ફાસ્ટ કરીશું. વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ. ઓકે, તો આપણે શું શીખા? બે ડિફેન્સ શીખા, શોતાય ઉકે મોઢા પાસે કરવાનો ડિફેન્સ, ત્યારબાદ શોતાય ઉકે પેટ પાસે કરવાનો ડિફેન્સ. હવે આપણે શીખશું ઓત્તોશી શોતાય ઉકે. ઓત્તોશી એટલે ઉપરથી નીચેની તરફ હથેળીથી થતો ડિફેન્સ. આ હાથને ઉપરની તરફ અહીંથી આગળથી મોઢા પાસેથી ઊંધો કરી અને ત્યારબાદ એને નીચેની તરફ આવી રીતના હાથ સીધો રાખી દેવાનો છે.
ओके वन टू थ्री फोर फाइव अबे अपने हाथ जितना से थोड़ो फास्ट करें शुरू ओके तैयार बता वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन ओके तो हाथ अपना डिफेंस ये अपने गया वक्ते एटैक सीखा था ये ना जा डिफेंस थे माते एटैक की साथे डिफेंस नहीं पर प्रैक्टिस तो मैं कर जो अने हवे तुम्हारा बदाम के एक नानकड़ी सरप्राइज शू सरप्राइज तो के आपने गए वक्ते आम हाथ रखी अने आम पग रखी अने आपने आगल की तरफ मारवानी की सीखा था ना बदाम ओके तो आवक्ते आपने आगल की तरफ की कितना मारवानी साइड बाकी तुम्हारे बाजू से ये साइड की कुछ तुमने शिखरा बजाई रही है साइड किक में आगल की तरफ जब किक मारी है ये कितना छ मैं पूछो करवानो छे कौन શું કરવાનું છે તો કે કા પગની એડી અથવા તો પગની આ બ્લેડ એ સાઈડમાં મારવાની છે ખેંચી ઓકે હું કેમ મારું છું તમે જોઈ લેજો ત્યારબાદ તમારે એ કરવાનું છે ઓકે પગ ઉપર લઈ લેશું આપણે હાથ પાછળ અને કિક ઓકે ફરી પાછો પગ ઉપર કિક ફરી પાછો નીચે ફરી પાછો પગ ઉપર કિક પાછો પગ નીચે ઓકે બીજી તરફ આપણે મારશું ફરી પાછો પગ ધીમે થી ઉપર કિક અને પગ નીચે ફરી પાછો પગ ઉપર કિક અને પગ નીચે આ કિકનું નામ છે યોકોગિરી યોકો એટલે સાઈડ અને ગિરી એટલે કિક તો આપણે આજે પાંચ વસ્તુ એવી શીખ્યા શું શીખ્યા તો એક તો આપણે વોર્મઅપ કરવાનું છે ત્યારબાદ ત્રણેય પ્રકારના શોતાયુકે મોઢા પાસેનો પેટ પાસેનો અને પેટથી નીચેના ભાગ માટે જે ડિફેન્સ આપણે કરવાનું હોય છે એ ડિફેન્સ આપણે શીખા સાથે સાથે તમારા બધા માટે નવી વસ્તુ એટલે કે યોકોગી સાઈડ આ બધી વસ્તુઓનો આ આખો અઠવાડિયો તમારે અભ્યાસ કરવાનો છે આવતા અઠવાડિયે હું પાછો સરસ મજાનો તમને કંઈક નવું શીખવા મળે એવો જ વિડીયો લઈને ફરી પાછો આવીશ પરમ માનનીય ચંદુ બાપુના આશીર્વાદ થકી અને માનનીય મધુસરના માર્ગદર્શન હેઠળ અમે રોજબરોજ માટે દર અઠવાડિયે તમારા માટે આવા નવા નવા વિડીયો કંઈક તમને એમાંથી મળે અને તમને સારું શિક્ષણ મળે એવા વિડીયો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હું આશા રાખું આપ સૌ વાલીગણને અને મારા વાલા ભૂલકાઓને આ વિડીયો ગમ્યો હશે એવી અપેક્ષા સાથે આપ સૌને જય માં મળે